गुड मॉर्निंग स्टूडेंट्स, आपणे यूनिट वन स्टार्ट करेलो एना बे पेरेग्राफ समझेला ने एना प्रश्नों पण आपणे जोया। आजे ए यूनिट वन नो जे पहलो विभाग हतो आपणो ट्रेक टू ताज नगर, त्रण पेटा विभाग अंदर आपेला हता, त्रण जुदी जुदी स्टोरी थी। मैं तमने लास्ट वीडियो नी अंदर वात करेली, एमां आपणे पहलो विभाग स्टार्ट करेलो ट्रेक टू ताजनगर, बराबर छे। एमां आपणे बे पेरेग्राफ जोयेला ने एना प्रश्नो पण मैं तमने समझावेला हता। आजे बीजा बे पेरेग्राफ जोईए छे, एटले आपणो पहलो ट्रेक टू ताजनगरनो विभाग आजे पूरो थशे। तो ट्रेक टू ताजनगर नी अंदर हवे आपणी स्टोरी शुरू थाय छे। तमने एक वार फटाफट फरीथी याद अपावी दऊं के भाई ताजनगरना जे रहेवासी हता एमनी डिमांड हती के गाममां रेलवे स्टेशन होवुं जोईए, परंतु एमनी मांगणी ज्यारे संतोषाई नहीं एटले तेओए आ बाबतने पोताना हाथमां लेवानुं नक्की कर्युं। तेओए 21 लाख रूपिया भेगा कर्या अने जाते रेलवे स्टेशन बांधी दीधुं। आ पहले पेरेग्राफ आपणे लास्ट विडियोनी अंदर जोईला, अने एना पछी वात करेली के भाई तेना सरपंच जे हता एने मोटाभागना लोको जे हता ए खेडूतो हता, बराबर, एना विषे जे स्टोरी एने समझावेली अने शरूआत बांधकामनी एमने 1982 ની અંદર શરૂ કરેલી। હવે આગળ પેરેગ્રાફ શરૂ કરીએ છીએ। There are large number of people in the village who need to go to Gurgaon, Delhi and Rewar। ગામમાં એવા ઘણા બધા લોકો હતા જેઓએ ગુરગાંવ, દિલ્હી અને રેવાર જવું પડતું। ગામની રોજિંદી પ્રવૃત્તિઓ માટે લોકોએ તાજનગરથી ગુરગાંવ, દિલ્હી અને રેવાર રોજિંદા કાર્ય માટે એમને જવું પડતું। તો ગામમાં ઘણા બધા એવા લોકો હતા જેઓ જતા હતા ગુરગાંવ, દિલ્હી અને રેવાર। There are students who go to college। વિદ્યાર્થીઓ પણ હતા જેઓએ કોલેજ જવું પડતું। તો there are students who go to college। વિદ્યાર્થીઓ પણ હતા જેઓ કોલેજ જતા હતા। Till now, અત્યાર સુધી, we had to go either go to હાલીમંડી or પાટલી to catch a train। Till now, અત્યાર સુધી, वी हेड टू गो, अमारे क्या जवू पड़त आईधर गो टू हालीमंडी और पाटली टू कैच अ ट्रेन। ट्रेन मेळववा माटे तेमने हालीमंडी अथवा तो पाटली आ बने जगह रेलवे स्टेशन था त्यां ट्रेन में बेसवा माटे ते होए ताजनगर थी चालता चालता एमने हालीमंडी और पाटली जवू पड़त। एमने गुरगांव जवू, रोजिंदी प्रवृत्ति माटे एमने गुरगांव, दिल्ली अने रेवार जवानुं हतुं, परंतु एमने ट्रेन में बेसवा माटे હાલીમંડી અને પાટલી જવું પડતું। ત્યાંથી જ એમને ટ્રેન મળતી હતી, એટલે પાછા તેઓ હાલીમંડી ને પાટલી જતા ટુ કેચ અ ટ્રેન। બોધ ધ સ્ટેશન, આ બંને સ્ટેશનો જે હાલીમંડી અને પાટલી હતા એ બંને સ્ટેશનો જે હતા આર 6 કિલોમીટર અવે ફ્રોમ તાજનગર, તાજનગરથી 6 કિલોમીટર દૂર હતા, બરાબર છે। એટલે એમને રેલવે મેળવવા માટે હાલીમંડી અને પાટલી જતા જે બંને સ્ટેશનો તાજનગરથી 6 કિલોમીટર દૂર હતા। તો ગામના લોકોએ વિચાર્યું, વી થોટ વેન ધ રેલવે લાઇન પાસ્ડ થ્રુ ધ વિલેજ। ગામના લોકોએ એટલે કે અમે, એટલે કે ગામના લોકો જે તાજનગરના લોકો હતા એમને વિચાર્યું કે વી થોટ, અમે વિચાર્યું કે રેલવેના પાટા આપણા ગામમાંથી પસાર થાય છે। ધ રેલવે લાઇન પાસ્ડ થ્રુ ધ વિલેજ, વી વુડ હેવ અ સ્ટેશન હિયર। તો કે આપણે સ્ટેશન આવવું જોઈએ, આવું ગામના લોકોએ વિચાર્યું કે આપણા ગામમાંથી કે ટ્રેનના પાટા પસાર થાય છે તો કે આપણા ગામમાં સ્ટેશન હોવું જોઈએ। બટ ધેટ ડીડન્ટ હેપન, પરંતુ આવું બન્યું નહીં। એમને વિચાર્યું તો હતું કે સ્ટેશન હોવું જોઈએ, પણ એવું થયું નહીં। સો વી રેઝ ધ ડિમાન્ડ ઇન 1988, તેથી તેઓએ 1982માં રેઝડ ઊભું કરવું, તો તેઓ 1982માં માગણી ઊભી કરી રેલવે સ્ટેશન માટેની। ક્યારે માગણી ઊભી કરી? ઇન 1982 એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ, અને સતત એની માગણી કરતા રહ્યા છે। આસ્કિંગ ફોર એટલે માગવું જ થાય, તો રેલવે સ્ટેશનની માગણી કરતા રહ્યા। બટ ધ રેલવે ટોલ્ડ અસ ધેટ, પરંતુ રેલવે એટલે કે રેલવે ઓથોરિટીવાળા જે કરાય એમને અમને કહ્યું કે દે ડીડ નોટ હેવ અ ફંડ્સ, એમની પાસે પૈસા નથી। સો ફાઇનલી વી ડિસાઇડેડ, તેથી તેઓએ, તેથી ગામના લોકો એમ કહે છે કે ભાઈ ફાઇનલી વી ડિસાઇડેડ, રેલવેવાળાએ ના પાડી કે ભાઈ અમારી પાસે રેલવે બાંધવા માટે પૈસા જ નથી, ફંડ જ નથી, તેથી સો ફાઇનલી વી ડિસાઇડેડ, તેથી કે અમે અંતે અમે નક્કી કર્યું કે ટુ ક્રાફ્ટ અવર ડેસ્ટિની। ક્રાફ્ટ એટલે ઘડવું થાય, ડેસ્ટિની એટલે ભાગ્ય, કિસ્મત। તો તેથી અમે નક્કી કર્યું કે આપણું ભાગ્ય આપણે જાતે ઘડવાનું,
રેલવે વાળાએ ના પાડી દીધી, ભાઈ પૈસા નથી, ફંડ નથી, અમે રેલવે સ્ટેશન બાંધી શકીશું નહીં. તેથી ગામના લોકો એવું નક્કી કર્યું કે ભાઈ આપણે આપણું ભાગ્ય જાતે જ ઘડવું પડશે. તો ક્રાફ્ટ એટલે ઘડવું થાય, ડેસ્ટિની એટલે કિસ્મત, ભાગ્ય, નસીબ. સેડ હુકમચંદ અ મેમ્બર ઓફ ધ કમિટી. કમિટીના જે એક આ જે મેમ્બર હતા હુકમચંદ, એમને આ કહ્યું. બરાબર છે. તો આપણે આપણો પેરેગ્રાફ તો એકવાર ઝડપથી એની અંદર ફરીથી ફટાફટ ગુજરાતી સમજાવી દઉં છું એનું, કે ગામની અંદર ઘણા બધા એવા લોકો હતા જેઓએ ગુરગાંવ, દિલ્હી અને રેવા જવું પડતું એમના રોજિંદા કાર્ય માટે. ઘણા બધા વિદ્યાર્થીઓ પણ હતા જેઓ કોલેજ જતા. હવે આ ત્રણ સ્થળોએ જવા માટે, કયા ત્રણ સ્થળો હોય, ગુરગાંવ, દિલ્હી અને રેવા જવા માટે એમને ટ્રેન મેળવવા માટે ક્યાં જવું પડતું, હાલીમંડી એન્ડ પાટલી, આ બંને સ્ટેશન હતા જે તાજનગરથી 6 કિલોમીટર દૂર હતા. તાજનગરથી રેલવે સ્ટેશનો જે હતા હાલીમંડી અને પાટલી એ 6 કિલોમીટર દૂર હતા. તેથી ગામડાના લોકોએ એવું વિચાર્યું કે ભાઈ રેલવેના ટ્રેક્સ જે રેલવે ટ્રેક છે, રેલવે પાટા જે ખરા એ ગામમાંથી પસાર થાય છે, તો પછી કે આપણા ગામમાં રેલવે સ્ટેશન આવવું જોઈએ. એમને આવું વિચાર્યું હતું પણ એવું થયું નહીં. તેથી તેઓએ રેલવે સ્ટેશનની માગણી કરી, પરંતુ રેલવેવાળાઓએ એમને કહી દીધું કે ભાઈ અમારી પાસે ફંડ નથી, અમારી પાસે પૂરતા પૈસા નથી, અમે રેલવે સ્ટેશન બાંધી શકીશું નહીં. તેથી ગામના લોકોએ નક્કી કર્યું કે ભાઈ આપણું ભાગ્ય આપણે જાતે ઘડવું પડશે. ઘડવું એટલે ક્રાફ્ટ થાય, ડેસ્ટિની એટલે કે કિસ્મત. આવું કોને કહ્યું? હુકમચંદ છે, કમિટીનો એક મેમ્બર હતો. ગામના લોકોએ એક કમિટી બનાવી હતી અને મેમ્બર જે હતા હુકમચંદે આ કહ્યું. બરાબર છે. તો આની અંદર જે સ્પેલિંગ આવ્યા, પ્રેઝલી ઊભું કરવું જે શબ્દ તમારી પાસે કોમન છે, ક્રાફ્ટ એટલે ઘડવું થશે, ડેસ્ટિની એટલે કિસ્મત. બરાબર. ચલો હવે આ પેરેગ્રાફના આપણે પ્રશ્નો જોઈએ. Where did the villagers have to go to catch a train? ગામના લોકોએ ટ્રેન મેળવવા માટે ક્યાં જવું પડતું? તો પેરેગ્રાફની અંદર આપણે બે સ્થળો લખેલા છે કે ભાઈ હાલીમંડી એન્ડ પાટલી ટુ કેચ અ ટ્રેન. તો જવાબ વાક્ય રચના આપણે બનાવી દઈએ. Where did the villagers have to go? તો ભૂતકાળમાં પ્રશ્ન પૂછેલો છે તો ડીડ આપેલું છે એટલે અહીંયા ભૂતકાળ કરવું પડશે. કરતાથી શરૂઆત કરીએ પ્રશ્નના જવાબની. The villagers had to go. The villagers had to go. Villagers એ જવું પડતું. તો ક્યાં જવું પડતું? અહીંયા આપણે એ બંનેના સ્થળોના નામ લખી દઈશું. તો the villagers had to go to Halimandi or Patli to catch a train. અહીંયા બે સ્થળોના નામ લખી દીધા, Halimandi or Patli to catch a train. બરાબર છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આ પેરેગ્રાફ ઉપરનો. How far are Halimandi and Patli from Tajnagar? Halimandi અને પાટલી આ બંને સ્થળો તાજનગરથી કેટલા કિલોમીટર દૂર હતા? તો પેરેગ્રાફમાં તમને ખ્યાલ આવી ગયો છે કે સિમ્પલ પ્રશ્ન છે, 6 કિલોમીટર દૂર. તો વાક્ય રચના બનાવીએ આપણે. હાલીમંડી એન્ડ પાટલી આર, હાલીમંડી એન્ડ પાટલી આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર. હાલીમંડી અને પાટલી તાજનગરથી 6 કિલોમીટર દૂર હતા. બરાબર છે. સહેલો પ્રશ્ન હતો. ચલો ત્રીજો પ્રશ્ન પેરેગ્રાફ ઉપરથી. વાય ડીડ ધ વિલેજર્સ થિંક ધેટ? શા માટે ગામના લોકોએ વિચાર્યું કે They should have a station in their village. કે તેમના ગામમાં સ્ટેશન હોવું જોઈએ એવું કેમ એમને વિચાર્યું? તો તમને ખ્યાલ હશે પેરેગ્રાફમાં આપણે જ્યારે સમજ્યા ત્યારે કે ભાઈ ગામમાંથી રેલવેના લાઈન પસાર થતી હતી, એટલે ગામના લોકો એ વિચાર્યું કે ભાઈ પાટા ગામમાંથી પસાર થાય છે તો પછી આપણે રેલવે સ્ટેશન હોવું જોઈએ. તો વાક્ય રચના બનશે ભાઈ ધ વિલેજર્સ થોટ ધેટ. ધ વિલેજર્સ થિંક નું અહીંયા ભૂતકાળ થઈ જશે કેમ કે ડીડ આપેલું છે. ધ વિલેજર્સ થોટ ધેટ દે શુડ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. ગામમાં રેલવે સ્ટેશન હોવું જોઈએ બીકોઝ ધ રેલવે ટ્રેક્સ પાસ્ડ ધ રેલવે લાઇન્સ પાસ્ડ થ્રુ ધ વિલેજ. ધ રેલવે લાઇન્સ અથવા ટ્રેક્સ પાસ્ડ થ્રુ ધ વિલેજ, ગામમાંથી અંદર થઈને પસાર થતી હતી. તેથી તેઓએ વિચાર્યું કે ભાઈ રેલવે સ્ટેશન હોવું જોઈએ. બરાબર છે. તો આ પહેલો પેરેગ્રાફ આપણો પૂરો. સ્પેલિંગો આની અંદર ખાસ કોઈ નવા નવા પ્રશ્નો પણ ઘણા સરળ છે. કદાચ હજી બીજા એક બે નાનકડા પ્રશ્નો પણ બની શકે કે ભાઈ હુકમચંદ કોણ હતો? તો હુકમચંદ અહીંયા મૂકી શકે એવું. હુકમચંદ તો હુકમચંદ ઇઝ અ મેમ્બર ઓફ અ કમિટી. બરાબર છે. બાકીના કોઈ પ્રશ્નો એવા તમને ઓકવર્ડ લાગતા નથી આ પેરેગ્રાફની અંદર. ચલો હવે નેક્સ્ટ પેરેગ્રાફ આપણે જોઈએ. સોરી, હજી એક પ્રશ્ન આ બાજુ છે લખેલો. વોટ વોઝ ધ રિસ્પોન્સ? વોટ વોઝ ધ રિસ્પોન્સ ઓફ ધ રેલવેઝ ટુ ધ વિલેજર્સ ડિમાન્ડ? વોટ વોઝ ધ રિસ્પોન્સ ઓફ ધ રેલવેઝ ટુ ધ વિલેજર્સ ડિમાન્ડ? શું રિસ્પોન્સ હતો રેલવે વાળાનો? વોટ વોઝ ધ રિસ્પોન્સ ઓફ ધ રેલવેઝ ટુ ધ વિલેજર્સ ડિમાન્ડ? ગામડાના લોકોને માગણીનો શું રિસ્પોન્સ આપ્યો? તો તમને અહીંયા પેરેગ્રાફની અંદર આવી ગયું હતું. ધ રેલવેઝ ટોલ ધેટ દે ડીડ નોટ હેવ અ ફંડ્સ.
दे डीड नॉट सेव अ फंड टू बिल्ड अ रेलवे स्टेशन. आ थोड़ी वाक्य रचना आपणे जाते बनावी पड़शे. शू रिस्पोन्स आपे ज्यारे एमने मांगणी करी, प्रश्न खबर पड़ी गई. वॉट वॉज द रिस्पोन्स ऑफ रेलवे, रेलवे सत्तावाळा जे खरा एमनो रिस्पोन्स शू हतो, एमने मांगणी करी कि रेलवे स्टेशन बांधी आपो, तो एमने शू रिस्पोन्स आप्यो. तो आपणे वाक्य रचना थोड़ी जाते बनावी पड़शे. भाई रेलवे टोल्ड देट, कह्यू के दे डीड नॉट हेव अ फंड्स टू बिल्ड अ स्टेशन इन देर विलेज. दे डीड नॉट हेव फंड टू बिल्ड अ रेलवे स्टेशन इन देर विलेज. बराबर. तो आ पेरेग्राफ ना चार प्रश्नों अपना पूरा. हवे नेक्स्ट पेरेग्राफ आपणो, एज अ रिजल्ट, जेना परिणामे, रेलवे वाळाए ना पाड़ी दीधी, जेनुं परिणाम शुं आव्युं, एज अ रिजल्ट द पंचायत पास्ड अ रिझोल्यूशन. रिझोल्यूशन मतलब थाय ठराव. रेलवे वाळाए जरे ना पाड़ी, जेना परिणामे पंचायत भेगी थई एमनी अने एमने एक ठराव पसार कर्यो. क्यारे? इन 2008 मां गामना लोको भेगा थया, एमने पंचायत में एक एवो ठराव पसार कर्यो 2008 नी अंदर. कयो ठराव? सेइंग देट, एम कहीने के, एवुं कहीने एमने एक ठराव पसार कर्यो के सिंस, कारण के द रेलवे वॉज नॉट एबल टू बिल्ड अ स्टेशन फॉर देम. पंचायत में एमने एवुं नक्की कर्युं भाई कि रेलवे वाळा स्टेशन बांधवा सक्षम नथी, तेओ बांधी शके तेम नथी. दे वुड डू इट फॉर देमसेल्व्स एंड विथ देर ओन मनी. तो एवो ठराव पसार कर्यो भाई गाम में पंचायत भेगा थईने, एम नक्की कर्युं के भाई रेलवे वाळा हवे रेलवे स्टेशन बांधी शके तेम नथी, तो दे वुड डू इट फॉर देमसेल्व्स. तेओ आ करशे तेओनी जाते, एटले के तेओ आ करशे एटले के रेलवे स्टेशन जाते बांधशे एंड विथ देर ओन मनी, अने पोताना पैसे थी. तेओ एवो ठराव पसार कर्यो भाई आपणे रेलवे स्टेशन जाते बांधीशुं, ए पण के आपणा पैसे थी ज. Soon an 11 member team was formed. Formed એટલે રચવું, બનાવવું. તો તરત જ એક 11 સભ્યોની એક ટીમ બનાવવામાં આવી, એક કમિટી બનાવવામાં આવી. And the team started collecting money from the village. તરત જ એક ટીમ બનાવી દીધી 11 સભ્યોની, અને આ ટીમ કયું કાર્ય કરવા લાગી? તો ગામમાં જઈને લોકો પાસેથી પૈસા ઉઘરાવવાની. એટલે ઘરે ઘરે ગામના લોકો પાસે જતી અને પૈસા ઉઘરાવતા રેલવે સ્ટેશન બાંધવા માટે. તો ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ, ટીમનું કાર્ય કર્યું હતું, સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની, પૈસા ભેગા કરવાનું શરૂ કર્યું એમને ફ્રોમ વિલેજર્સ, ગામના લોકો પાસેથી. ઓન 7 જાન્યુઆરી 2010, 7 જાન્યુઆરી 2010, એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ્સ. આ એ દિવસ હતો જ્યારે રેલવે સ્ટેશન શરૂ થયું હતું. ઓન 7 જાન્યુઆરી 2010, જાન્યુઆરી 2010, એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ્સ, એમના પ્રયત્નોના પરિણામે. એફર્ટ્સ એટલે પ્રયત્નો થશે, તો એમના પ્રયત્નોના પરિણામે ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી, રેલવેનું પહેલું એવું રેલવે સ્ટેશન ભારતની અંદરનું પહેલું જ રેલવે સ્ટેશન જે હતું એ ભારતની એવું એક પહેલું રેલવે સ્ટેશન હતું ઓન વિચ, જેના પર ધ રેલવે ડીડન્ટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી. રેલવેના જે સત્તાવાળા અધિકારીઓ હતા, સરકાર જે હતી, એમને એક પણ રૂપિયો વાપરવો પડ્યો ન હતો. એન્ડ સ્ટાર્ટેડ ઓપરેશન, અને રેલવે સ્ટેશન કાર્યરત થયું, રેલવે સ્ટેશન શરૂ થયું. તો ભારતનું પ્રથમ એવું રેલવે સ્ટેશન જેની અંદર રેલવેઝવાળાએ એક રૂપિયો પણ વાપર્યો નહોતો, એક રૂપિયો પણ આપ્યો નહોતો. ગામના લોકોએ, તમને ખ્યાલ છે પહેલા પેરેગ્રાફમાં આવી ગયું કે 21 લાખ રૂપિયા ભેગા કર્યા અને જાતે રેલવે સ્ટેશન બાંધી દીધું. અને ભારતનું પ્રથમ આવું રેલવે સ્ટેશન જેની અંદર એક પણ રૂપિયો રેલવે સ્ટેશને વાપર્યો નહોતો અને રેલવે સ્ટેશન કાર્યરત થયું, કામ કરતું શરૂ થઈ ગયું. બરાબર છે. તો આ આપણો પહેલા પાઠનો પહેલો ભાગ, ટ્રેક ટુ તાજનગર. ચલો ભાઈ આની અંદરના સ્પેલિંગો જોઈ લીજીએ કે ભાઈ રિઝોલ્યુશન એટલે ઠરાવ. રેલવેવાળાએ જ્યારે ના પાડી ત્યારે એમને ઠરાવ પસાર કર્યો હતો, તો રિઝોલ્યુશન એટલે ઠરાવ થશે આપણો. ક્યારે ઠરાવ પસાર કર્યો? તો 2008. કયો ઠરાવ પસાર કર્યો? કે ભાઈ રેલવે સ્ટેશનવાળા વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન, સ્ટેશન બાંધી શકે તેમ નથી, તો દે વુડ ડૂ ઇટ ફોર ધેમસેલ્ફ. તો એવો ઠરાવ પસાર કર્યો ભાઈ આપણે આ કામ કરીશું આપણી જાતે આપણા પૈસાથી. પછી શું કરવામાં આવ્યું ઠરાવ પસાર કર્યા પછી? તો કે ટીમ બનાવવામાં આવી. કેટલા સભ્યોની? 11 સભ્યોની. અને ટીમ કયું કામ કરતી હતી? તો કે ગામડાના લોકો જે હતા એમની પાસેથી પૈસા એકઠા કરવાનું રેલવે સ્ટેશન બાંધવા માટે. હવે રેલવે સ્ટેશન ક્યારે કાર્યરત થયું? તો ઓન 7 જાન્યુઆરી 2010. આ ગામના લોકોના અથાગ પ્રયત્નોના પરિણામે, એફર્ટ્સ એટલે પ્રયત્નો,
ભારતની એવું પ્રથમ રેલવે સ્ટેશન જે એક પણ રૂપિયા સરકારના લીધા વગર, રેલવેવાળાના લીધા વગર કાર્યરત થયું. તો આપણો પહેલો ભાગ કમ્પ્લીટ અહીંયા. હવે આપણા પ્રશ્નો જોઈ લઈએ ત્રણ. વોટ રિઝોલ્યુશન ડીડ ધ પંચાયત પાસ? રિઝોલ્યુશન એટલે ઠરાવ. પંચાયતે કયો ઠરાવ પસાર કર્યો? તો ધ પંચાયત, અહીંયાથી સ્ટાર્ટ કરી શું કરતા હતી, તો ધ પંચાયત પાસ ધ રિઝોલ્યુશન, ધેટ પંચાયતે રિઝોલ્યુશન પસાર કર્યો કે કયો. તો અહીંયા આપેલું છે ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ. ઠરાવ પસાર કર્યો કે ભાઈ રેલવેવાળા સ્ટેશન બાંધી શકે તેમ નથી. તો આટલાથી જવાબ આપણો સ્ટાર્ટ કરીશું. નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ, દે વુડ ડુ ઇટ ફોર ધેમ સેલ્ફ વિથ ધેર ઓન મની. તેઓ જાતે કરશે, રેલવે સ્ટેશન જાતે બાંધશે એમના પૈસેથી, બરાબર છે. તો આ રિઝોલ્યુશન હતું જે પંચાયતમાં પસાર કરવામાં આવ્યું. વોટ ડીડ ધ 11 મેમ્બર ટીમ ડુ? આ 11 સભ્યોની જે ટીમ હતી, કમિટી જે હતી, એ શું કામ કરતી હતી? તો તમને કેમ છે, કમિટી જ્યારે રચવામાં આવી ત્યારે ગામના લોકો પાસેથી પૈસા એકઠા કરતી. તો વોટ ડીડ ધ 11 મેમ્બર ટીમ ડુ? તો સ્ટાર્ટ થશે ધ 11 મેમ્બર ટીમ કલેક્ટેડ, સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ ધ વિલેજ. અહીંયા આપેલું છે ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની. તો જવાબ આપણો ધ 11 મેમ્બર્સ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ ધ વિલેજર્સ, બરાબર છે. ઓકે, વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ ધ તાજનગર રેલવે સ્ટેશન? રેલવે તાજનગર રેલવે સ્ટેશન જે હતું એની ખાસ બાબત શું હતી, એવું શું સ્પેશિયલ હતું એના? તો તમને ખ્યાલ છે છેલ્લા પેરેગ્રાફમાં આપણે સાંભળ્યું કે ભાઈ છેલ્લા પેરેગ્રાફની અંદર એવી ઉલ્લેખ કરેલો છે કે ભારતની એવું પ્રથમ રેલવે સ્ટેશન જેની અંદર રેલવેવાળાએ એક પણ રૂપિયો વાપર્યો નહોતો ને રેલવે કાર્યરત થયું. તો શરૂઆત કરીએ ધ તાજનગર રેલવે સ્ટેશન. જવાબ આપણો સ્ટાર્ટ કરીશું અહીંયાથી. ધ તાજનગર રેલવે સ્ટેશન વોઝ ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી. વોઝ ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન અહીંયા આપેલું છે. ઓન વિચ ધ રેલવે ડીડન્ટ હેવ અ સ્પેન્ડ અ સિંગલ રૂપી એન્ડ સ્ટાર્ટેડ ઓપરેશન. તો આપણો જવાબ ધ તાજનગર રેલવે સ્ટેશન વોઝ ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી. ભારતનું એવું પ્રથમ રેલવે સ્ટેશન ઓન વિચ ધ રેલવેઝ ડીડન્ટ હેવ અ સ્પેન્ડ અ સિંગલ રૂપી. આટલા સુધી થોડું ઉમેરી શકાય, ડીડન્ટ સ્પેન્ડ અ સિંગલ રૂપી એન્ડ ઇટ સ્ટાર્ટેડ ઇટ્સ ઓપરેશન, બરાબર છે. તો આ વાક્ય રચના આપણી. તો ત્રણ પ્રશ્નો આપણા પૂરા. તો પાઠનો પહેલો ભાગ, પાઠનું નામ છે અગેન્સ્ટ ધ ઓડ્સ, વિષમતાઓની વિપરીત, વિરુદ્ધ, મુશ્કેલીઓની વિરુદ્ધ, બરાબર છે. પણ એની અંદર ત્રણ ભાગ જે પાડેલા હતા એમાં આપણો પહેલો પાઠ હતો ટ્રેક ટુ તાજનગર. તો તમને આખો પાઠ ખ્યાલ આવી ગયો હશે. શરૂઆતથી મોડીને એન્ડ સુધીની સ્ટોરી આપણે જોઈ લીધી કે ગામના લોકોમાં તકલીફ શું હતી, એમની ડિમાન્ડ શું હતી રેલવે સ્ટેશનની, એમને તકલીફો કઈ પડતી. તો આ પેરેગ્રાફની અંદર જોયું કે ગુરગાંવ દિલ્હી અને રેવા જવું પડતું, એના માટે પાછું સ્ટેશન આલી મંડીને પાટલી 6 કિલોમીટર જવું પડતું, જે દૂર હતા 6 કિલોમીટર, બરાબર ને. અને અહીંયા એમની માગણીને આપણે જોયું અને જાતે કઈ રીતે એમને રેલવે સ્ટેશન ઊભું કર્યું એના વિશે આપણે પ્રશ્નો જોઈ લીધા. આપણો પહેલો ભાગ, પહેલો અધ્યાય, બરાબર છે, પહેલા પાઠનો પહેલો પાઠ આપણો પૂરો. આના પ્રશ્નો પણ આવી ગયા. નવનીત જે તમારી પાસે અથવા તો કોઈ પણ રેફરન્સ બુક હશે તો એની અંદર પેરેગ્રાફ ઉપરથી કેટલાક નવા પ્રશ્નો પણ તમને જોવા મળશે. પણ આની અંદરથી કંઈક વધારે વિશેષ જોવા નહીં મળે. મેં મેઇન મેઇન પ્રશ્નો તો લઈ લીધા છે. નાનકડા કદાચ એમસીક્યુ પ્રશ્નો હશે જે તમે રેફરન્સ બુક હશે તમારી પાસે એની અંદરથી જોઈ લેજો, બરાબર છે. હવે નેક્સ્ટ બીજો પાઠ આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોની અંદર. આ પાઠ એના છે પણ એનો બીજો પાઠ જે બીજી સ્ટોરી શરૂ કરીશું. ત્યાં સુધી ગુડ બાય.